कर दो। ओके YouTube में कर दो YouTube। नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आपनों यूथ विद्याकुल ની અંદર। અને આજે આપણે હમણાં તમે મેન્ટી ક્વિઝમાં પણ ઘણા બધા મિત્રો આમેથી જોડાયેલા હતા, બરાબર? તો એ બધાને જાણ જ હશે કે હું તમને ભણાવવાનો છું આજે ચોથો લેક્ચર, સોરી ચોથું ચેપ્ટર, બરાબર, જેનું નામ છે બેન્કિંગ અને નાણાકીય નીતિ, બરાબર ને? તો એના વિશેની ખાસ તમને આજ ચર્ચા કરવાનો છું, અને ખાસ આપણે ચોથું ચેપ્ટર છે એની સમજૂતી આજે આપણે ખાસ મેળવવાના છે, બરાબર ને? ઓકે, તો આપણે પ્રોમિસ કરેલું એ પ્રમાણે આવી ગયા છે લાઈવ લેક્ચરની અંદર, તો ફટાફટ બધા મિત્રો છે જોડાઈ જાઓ એટલે આપણે છે એ લેક્ચર શરૂ કરી શકીએ। ઓકે ચાલો, એટલે સૌથી પહેલું આજે બેન્કિંગ અને નાણાકીય નીતિ છે ને એની અંદર ખાસ સમજવા જેવી બાબત એ છે કે અહીંયા આ બેન્કિંગ અને નાણાકીય નીતિના ચેપ્ટરની અંદર, બરાબર, આપણે ખાસ અહીંયા વાત એ કરવાના છીએ કે ખાસ બે વસ્તુ છે આપણા માટે, બરાબર। હવે બેન્કિંગ અને નાણાકીય નીતિની અંદર બેંક વિશે પણ તમામ જાણકારી મેળવવાની છે, અને સાથે સાથે નાણાકીય નીતિ જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારત દેશના અર્થતંત્ર માટે ઘડે છે એના માટે પણ માહિતી આ ચેપ્ટરની અંદર મેળવવાની છે। હવે બેન્કિંગનો એટલો બધો વિશાળ સબ્જેક્ટ છે કે એમ દિવસોના દિવસો સુધી ભણાવો તો પૂરો ન થાય, એટલે એમાંથી બહુ નાનો મુદ્દો છે બેંકના કાર્યો, બેંકના ઘણા બધા કામ છે, મુખ્ય અને ગૌણ ઘણા બધા, એમાંથી આજના વિડીયોની અંદર આજે આપણે ભણવાના છીએ બેંકના મુખ્ય કાર્યો, બરાબર ને? એટલે એની ચર્ચા આપણે ખાસ કરવાના છીએ। કોઈને પણ ક્વેરી હોય તો અત્યારે કહી દઉં, હમણાં 10 મિનિટ છેલ્લે હોય ત્યારે હું પૂરું કરીશ, ને ત્યારે તમને કહીશ કે પ્રશ્ન હોય તો પૂછો, ત્યારે જરૂરથી પૂછજો। અત્યારે આપણે મુખ્ય કાર્યો તરફ આગળ વધીએ અને જોઈએ કે બેંકના મુખ્ય કાર્યો કેટલા છે। એના પહેલા ખાસ જાણી લઈએ કે બેંકોનો ઉદ્ભવ આપણા દેશની અંદર કઈ રીતે થયેલો અને કેટલો થયેલો એ ખાસ અહીંયા જાણી લઈએ। તો જોઈએ કે વિશ્વની અંદર સૌથી પહેલા જ્યારે બેંક શબ્દ આવ્યો ને તો એના પહેલા ઘણા બધા કોન્સેપ્ટ હતા, અને એની અંદર વાત કરી તો અંગ્રેજીમાં જે બેંક છે ને, બેંક આનો મતલબ શું થાય છે, જથ્થો અથવા તો સમૂહ, આવો મતલબ થાય એવું કરવામાં આવે છે અંગ્રેજીની અંદર। અને બીજું પણ કે આપણી ભાષા છે સંસ્કૃત ભાષામાં, એમાં કઈ બેંકનું કઈ વહીવટ છે તો છે, તો સંસ્કૃત ભાષામાં બેંક માટે શબ્દ વાપરવામાં આવ્યો છે ભાંડ। આ ભાંડ, બરાબર, ભાંડ ઉપરથી શબ્દ એક સરસ મજાનો ઉતરી આવ્યો છે ભંડોળ। ઓકે, તો ભાંડ ઉપરથી શબ્દ ઉતરી આવ્યો છે ભંડોળ, જેનો મતલબ શું થાય, તો મતલબ એવો થાય મૂડીનો જથ્થો। એટલે તમારી પાસે મૂડી છે અને મૂડીના જથ્થાને સંસ્કૃતમાં કહેવાય ભાંડ, અને આપણે ગુજરાતીમાં સરળ શબ્દ શું વાપરીએ છે, ભંડોળ શબ્દ વાપરીએ છીએ। ઓકે, હવે અંગ્રેજી શબ્દ છે, અંગ્રેજી શબ્દ કઈ રીતે લખાય છે, BANK, બેંક, આ ક્યાંથી આવ્યો છે, તો અંગ્રેજી શબ્દ છે બેંક છે, બરાબર, એ ફ્રાન્સ અને ઇટાલી, બરાબર, આ બંને દેશ, એ બંને દેશની ભાષા છે, ફ્રેન્ચ ભાષા અને ઇટાલિયન ભાષા, એ બંને દેશની ભાષા, ફ્રાન્સની ભાષામાં બેંક માટે શબ્દ વાપરવામાં આવતો હતો પહેલા બાંકા, અને ઇટાલી માટે શબ્દ વાપરવામાં આવતો હતો બેંક્યુ। ઓકે, તો બંને શબ્દ ઉપરથી બેંક એવો શબ્દ છે ખાસ ઉતરી આવ્યો છે, એ ખાસ આપણા માટે સમજવું જાણવું અગત્યનું છે। ઓકે, ત્યાર પછી ખાસ જોઈ લો કે પ્રોપર બેંક શબ્દ છે વાપરવાની લોકોએ પોતાના ચલણમાં બોલવાની શરૂઆત કયા વખતથી કરી, એ પણ આપણા માટે ખાસ અહીંયા જાણવું જરૂરી છે, બરાબર। તો એ પણ આપણે ખાસ સમજી લઈએ કે અહીંયા, ઓકે, તો અહીંયા છે એ, જો તમને એક ઢળતી પાટલી સરસ મજાની અહીંયા દેખાય છે, લાકડાની ઢળતી પાટલી, બરાબર ને? તો આ ઢળતી પાટલીનો ઉપયોગ છે યુરોપના દેશોની અંદર જે વેપારીઓ હતા, જે નાણા ધીરવાનું કામકાજ, મતલબ અન્ય લોકોને નાણા લોન ઉપર ઉછીને આપવાનું કામ કરતા હતા, ધીરણ આપવાનું કામ કરતા હતા, તો આ ટેબલની પાટલી ઉપર આવું બધું કામ ચાલતું હતું, બરાબર ને? એટલે ટેબલની જે પાટલી છે, બરાબર, એને અંગ્રેજીમાં શબ્દ વાપરવામાં આવતો હતો બેન્ચ, એના ઉપરથી અંગ્રેજીમાં શબ્દ ઉપયોગમાં થવા લાગ્યો બેંક। એટલે આ રીતે ઘણા બધા રેફરન્સ છે કે એના ઉપરથી આપણને ખબર પડે કે અત્યારે આપણે જેને બેંક બેંક કહીએ છીએ એ આ બધા સ્ત્રોતોમાંથી ભેગું થઈને અત્યારે બન્યું છે। ઓકે, એટલે આપણી ભાષામાં પણ બેંક વિશેનો મતલબ છે, અને અહીંયા બરાબર અંગ્રેજીમાં પણ, સંસ્કૃત ભાષામાં પણ, ફ્રાન્સમાં, ઇટાલી, બધી જગ્યાએ, યુરોપની અંદર પણ બધી જગ્યાએ ક્યાંકથી તો આપણને બેંકના રેફરન્સ છે મળી શકે છે, ક્લિયર ને? એટલે આ રીતે આમ સમજી શકો તો બેંકો ઘણા બધા પ્રકારની છે, પણ આજે આપણે જે ભણવાના છીએ, કઈ ભણવાના છીએ, વેપારી બેંક, જે નફાના હેતુથી કામ કરે છે, નફાના હેતુથી વેપારીઓ, ગ્રાહકો, લોકો, સામાન્ય જનતા એને ધિરાણ કરે છે, અને જરૂર પડે, બરાબર, તો સામાન્ય જેટલા પણ લોકો છે એની જે બચતો છે એ થાપણ સ્વરૂપે સ્વીકારે પણ છે, આ મુખ્ય કાર્ય કરે છે, અને આમેથી નફો મેળવવાનો પ્રયત્ન કરે છે, પોતાની પાસે રૂપિયા પડ્યા હોય તો એનું રોકાણી કરે છે। એટલે મેઇન આપણે જે મુખ્ય કાર્યો છે જેનાથી વેપારી બેંક છે એ ખાસ અગત્યનું છે, બરાબર ને? તો એ આપણે ખાસ જોઈ લઈએ, બરાબર ને?
ચલો હવે અહીંયા સૌથી પહેલું છે, જે લોકો યુથ વિદ્યાકુલમાં છે ને બેટા, એક નાની એવી વિનંતી છે મારી કે અહીંયા જેટલું પોસિબલ બને એટલું ધ્યાન રાખજો, કારણ કે બહુ સરસ સરસ માહિતી છે, એ તમે કોમેન્ટ લખવા જશો અને એમાં વહી ન જાય, બરાબર ને? એટલા માટે મારી વિનંતી છે કે પ્લીઝ પોસિબલ બને, એમસીક્યુ છે, તમને પ્રોબ્લેમ છે, હું કોઈ મુદ્દો સમજાવું છું, એમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો તો જ લખો, એટલે એટલીસ્ટ મને ત્યારે તમારી ક્વેરી દેખાય, નહીતર શું થશે, કોઈને ક્વેરી જોઈતી હોય, કોઈ પૂછતું હોય તો મને ખબર નહીં પડે, ક્લિયર ને? એટલે હમણાં પણ તમને કીધું છે ક્વેરી છે બરાબર, એ હમણાં છેલ્લે 10 મિનિટ માટે રાખજો, કાંઈ પણ પ્રશ્ન ડિફિકલ્ટી હોય તો હું જરૂરથી એનો જવાબ આપીશ, અત્યારે છે હું એ તમને ભણાવું છું, ખાસ મુદ્દો છે વેપારી બેંકના મુખ્ય કાર્યો, તો પ્લીઝ અહીંયા ધ્યાન આપો. સૌથી પહેલું કામ છે વેપારી બેંકનું, અને કયું છે તો કે થાપણો સ્વીકારવી. ઓકે, હવે અહીંયા થાપણો સ્વીકારવી છે એ શું છે એ ખાસ સમજો અને યાદ રાખજો. ઓકે ચલો, આટલા આના બેંકના મુખ્ય કાર્યો છે. ઓકે ચાલો, ત્યાર પછી બેંકના ગૌણ કાર્યો પણ જોઈ લેતા, જોવો છો 5 મુખ્ય કાર્યો છે બરાબર, અને આ 2 છે કેવા છે, ગૌણ કાર્યો છે. એમાંથી આ જે પહેલા 1-2 કાર્ય છે બરાબર, એની સમજૂતી ડિટેલમાં આપણે મેળવવાની છે, કારણ કે બહુ મોટા છે. સૌથી પહેલું કામ છે થાપણો સ્વીકારો, એટલે હું તમે બેંકમાં ખાતા ખોલાવીને જે રૂપિયા જમા કરીએ છીએ ને, બચત ખાતું, ચાલુ ખાતું, એવું બધું, એ કેવું કામ છે, થાપણો સ્વીકારવાનું કામ છે. આપણને બધાને ઉછીના નાણાંની જરૂર પડે ત્યારે બેંકમાં લોન લેવા જઈએ છીએ, એ કઈ સુવિધા છે, ધિરાણની સુવિધા બેંકો આપણને છે, આપણા ખાતામાં રૂપિયા પડ્યા છે અને આપણે ઉપાડવા છે, કોઈને અન્ય વ્યક્તિને ચૂકવવા છે, તો એ બેંકના એકાઉન્ટમાંથી ઉપાડીને ચૂકવી શકીએ એવી પણ સુવિધા બેંક આપે છે. એક બેંક બીજી બેંક સાથે નાણાકીય બિન નાણાકીય ઘણા બધા વ્યવહારો કરે છે, તો એ આંતર બેંકિંગ વ્યવહારો છે. બીજું કે બેંકો એકની એક રકમ છે, એક કરતા વધારે વ્યક્તિઓને વારાફરતી લોન આપે છે, ધિરાણ કરે છે, અને એના દ્વારા શું કરે છે, શાક સર્જન. તો બહુ સરસ મજાનું કાર્ય છે શાક સર્જન, એ પણ ખાસ જાણવા જેવું કામ છે. નાના દ્વારા છે બેંક નાણાંની હેરફેર એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં સતત અને સતત કરતી રહે છે. ગૌણ કાર્યો પણ છે કે ગ્રાહકના એજન્ટ એટલે કે પ્રતિનિધિ તરીકે પણ સેવા પૂરી પાડે છે, અને વર્તમાન સમયમાં જેમ જેમ ટેકનોલોજી બદલે એમ ટેકનોલોજીને અનુરૂપ આધુનિક સેવાઓ પણ બેંક છે પૂરી પાડે છે. એટલે આ રીતે આ 5 અને 2-7 ટોટલ આટલા કાર્યો છે એ વેપારી બેંક કરે છે, અને અત્યારે તો ઘણા બધા કામ કરે છે, ડીમેટ ખાતું ખોલી આપે છે, સલાહ સૂચન આપે છે, બહુ બધા લોટ ઓફ કામ છે. એમાંથી આપણે આજે બેંકના જેટલા પોસિબલ બને એટલા બેંકના મુખ્ય કાર્યો સમજવાનો પ્રયત્ન કરશું, અને એ પણ તમને કહી દઉં કે આજે 4 મુખ્ય કાર્યો છે એવા છે જે આ વર્ષે 70% સિલેબસમાં છે, આવનાર વર્ષે તો શું થાય ભગવાન જાણે, પણ એટલે અત્યારે જે લોકો મને 12મામાં જોઈ રહ્યા છે એમના માટે અગત્યનું છે, 11મામાંથી જે લોકો 12મામાં આવવાના છે, વિદ્યાકુલમાં જોડાવાના છે, એમના માટે પણ કામનું છે, ક્લિયર? એટલે આપણે ખાસ ધ્યાન આપજો, સમજો હું શું કહું છું, ઘણા બધા મિત્રોને આવડતું હશે. ઓકે, તો એ કાંઈ ટેન્શન નથી. ચલો, સૌથી પહેલું છે થાપણો સ્વીકારવાનું કામ. તો અહીંયા પ્રજા પાસેથી રહેલી જેટલી પણ બચતો છે એને બેંક શું કરે છે, સ્વીકારે છે. આપણી પાસે રૂપિયા પડ્યા છે, કાંઈ કામના નથી, બચાવવા છે ભવિષ્ય માટે, આપણે ક્યાં મૂકીએ છે, બેંકમાં, તો બેંક સ્વીકારી લે છે, ના પાડતા નથી. એક ખાતું ખોલે છે આપણા નામનું બેંક પોતાની પાસે, એક સરસ મજાનો લાંબો 12 આંકડાનો 14 આંકડાનો 15 આંકડાનો બેંક એકાઉન્ટ નંબર આપે છે આપણને. ઓકે, અને એની અંદર આપણા રૂપિયા સાચવે છે, એને થાપણના એટલે ડિપોઝિટના સ્વરૂપમાં સાચવે છે બરાબર. અને બીજું કે અમુક પ્રકારની તમે થાપણ મૂકો એટલે એના ઉપર તમને વ્યાજે ચૂકવે છે, બચત ખાતું મૂકો તો વ્યાજ ચૂકવે, બાંધી મુદતની થાપણ મૂકો તો વ્યાજ ચૂકવે. ઓકે, એટલે આ રીતે કામ કરે છે. પ્રકાર જોઈ લે, કેટલા પ્રકારની થાપણ હોય છે ટોટલ, તો ટોટલ અહીંયા જોવા જાવ તો 3 પ્રકારની થાપણ, જોજો ભૂલ નહીં કરતા. ઓકે, આ ખાસ યાદ રાખજો. સૌથી પહેલું છે કે અહીંયા ચાલુ ખાતાની થાપણ, બીજો પ્રકાર છે બચત ખાતાની થાપણ. નંદા દિવ્યશમ કહે છે કે સર તમે 70% કોર્સ જ ભણાવો બરાબર, 100% કોર્સ અને 70% બે ભેગું છે એ ભણાવું છું, એટલે કોઈને કાંઈ મને ખ્યાલ છે ત્યાં સુધી નુકસાન થાય એવી પોસિબિલિટી નથી. ઓકે ચાલો, એટલે બીજો પ્રકાર છે બચત ખાતાની થાપણ. આ બીજાનો પેટા પ્રકાર છે, કયો છે, રિકરિંગ ખાતાની થાપણ. અને ત્રીજો પ્રકાર કયો છે, મુદતી થાપણ. એટલે આ રીતે ચાલુ ખાતું, બચત ખાતું અને મુદતી થાપણ, એટલે કે બાંધી મુદતની થાપણ પણ કહેવાય આને, ક્લિયર? એટલે આ રીતે તમે જોવા જાવ તો આ 3 મુખ્ય પ્રકાર છે, 1, 2 અને 3, આ મુખ્ય 3 પ્રકાર છે. રિકરિંગ ખાતાની થાપણ, બચત ખાતાની થાપણનો પેટા પ્રકાર છે. ચોપડીની અંદર નંબર કે એવું ABCD કંઈ આપ્યું નથી, એટલે આ રીતે તમે નંબર મારી શકો યાદ રાખવા માટે, ભેગું ન થાય એટલા માટે, કારણ કે ચોપડીમાં ડાયરેક્ટ તમને મુદ્દા આપી દીધા છે. એટલે આ યાદ રાખજો કે બચત ખાતાની પેટા પ્રકાર રિકરિંગ ખાતાની છે. બધે ડિટેલમાં જોઈ લઈએ કે બધા ખાતાની વિશેષતા શું છે.
ઓકે, સૌથી પહેલું જોઈ લઈએ એની અંદર ચાલુ ખાતું છે એ શું કહેવા માંગે છે. તો ચાલુ ખાતું કોણ ખોલે? તો કે ધંધાકીય વ્યક્તિઓ, પેઢી કે વ્યક્તિના નામે ખોલવામાં આવે. આપણે બધા સામાન્ય વ્યક્તિ નથી ખોલતા, જે ધંધો કરતા હોય, જેને વારંવાર નાણાં ઉપાડવા જમા કરવા પડતા હોય દિવસની અંદર, એ લોકો ખાતું ખોલાવે. બીજું કે આ થાપણોની વિશેષતા છે કે કોઈને કોઈ પણ પ્રકારના ખાતા કરતા આ થાપણો વધારે તરલ હોય. મતલબ કે આ થાપણો છે ગમે એટલી વખત જમા કરાવી શકો, ગમે એટલી વાર ઉપાડી શકો, કાંઈ પણ બેંકના રિસ્ટ્રિક્શન નિયંત્રણ હોય નહીં, બેંક તમને ના ન પાડે. ક્લિયર ને? ઓકે, ચાલો. ત્યાર પછીનો સવાલ બીજું કે ધંધા માટે દિવસમાં જેટલી વાર ઉપાડ કરવો હોય એટલી વાર ઉપાડ થઈ શકે, આ પણ આ ખાસ અગત્યની છે. ચાલુ ખાતામાં જે લોકો ખોલાવે ચેકબુક મળે, હવે તો બેંક બધા ખાતેદારને ચેકબુક આપે છે, પણ મોટામાં મોટો ચાલુ ખાતાનો પ્રોબ્લેમ કયો? કે ચાલુ ખાતામાં તમારા ગમે એટલા રૂપિયા બેંકમાં પડ્યા હોય, ચાલુ ખાતા ધરાવતા હો તો બેંક તમને વ્યાજ ચૂકવવાની નથી, એક પણ ટકો વ્યાજ ચાલુ ખાતું ધરાવનાર વ્યક્તિને મળે નહીં. ઓકે, બીજું ઉપરથી શું થાય, બેંક તમારી પાસેથી વસૂલ કરે ચાર્જ, તમે કોઈ એક્સ્ટ્રા સુવિધા બેંકમાંથી લેતા હો, બરાબર, વધારે ચેકબુક લીધી હોય, SMS ની સુવિધા હોય, કાંઈ પણ તમે કપાવતા હો ચાલુ ખાતું હોય તો તમારી પાસેથી ઉલટાનો સર્વિસ ચાર્જ વસૂલ કરે. એટલે ચાલુ ખાતું તો માત્ર ધંધા માટે, જે વારંવાર ઉપાડ જમા કરતા હોય એ લોકો માટે કામનું છે, સામાન્ય જનતા માટે તો કામનું નથી. બીજું કે આ ખાતું જે વેપારીઓ ધંધાદારીઓ ખોલાવે એ લોકોને જમા રકમ જેટલી હોય ખાતા, માની લો 5,000 રૂપિયા મારા ચાલુ ખાતામાં પડ્યા છે, તો મારી પ્રતિષ્ઠાના આધારે, મારી ક્રેડિટના આધારે મને મારા ખાતામાં જેટલા જમા છે એના કરતા વધારે રૂપિયા મને મળી શકે છે, જેને બેંકની ભાષામાં શું કહેવાય છે, અતિરિક્ત ઉપાડ, અંગ્રેજીમાં એને કહેવાય છે ઓવરડ્રાફ્ટ. બરાબર, ખાતામાં 5,000 છે તો હું 7,000 રૂપિયા ઉપાડી શકું, પણ ક્રાઇટેરિયા હું આવવો જોઈએ, એટલે મારા ખાતામાં 5,000 ભલે પડ્યા પણ મારી પાસે અહીંયા વધારે રૂપિયા ઉપાડવાની સગવડ, છૂટ ચાલુ ખાતામાં આપણને મળે છે. ઓકે, કેશ ક્રેડિટ પણ ચાલે. ઓકે, ત્યાર પછી જોઈ લો સૌથી બીજો પ્રકાર છે અને એ છે બચત ખાતાની થાપણ. હવે આ થાપણમાં સામાન્ય જેટલા હું અને તમે બધા આવી ગયા, જનતા આવી ગઈ, હવે આ લોકો છે ટૂંકા ગાળા માટે નાણાં સાચવે. ટૂંકો ગાળો એટલે કેટલો, બેંકોએ સ્પેસિફાય કર્યો નથી, આપણે રાખીએ એટલો સમય ટૂંકો ગાળો જ હોય, બરાબર ને? તો અહીંયા ટૂંકા ગાળા માટે લોકો રૂપિયા સાચવે અને જ્યારે પાછા જોઈએ ત્યારે ખાલી ચેકબુક નહીં, ઘણા બધા માધ્યમો છે આપણી પાસે, ડેબિટ કાર્ડ છે, ક્રેડિટ કાર્ડ છે, બરાબર ને? આ તો શું નથી અત્યારે, બેંકમાંથી નાણાં ઉપાડવા છે તો કેટલા ઓપ્શન છે આપણી પાસે, ATM નો ઉપયોગ કરીને, બંને કાર્ડનો ઉપયોગ કરીને, ચેકબુકનો ઉપયોગ કરીને, ડ્રાફ્ટ, ડિમાન્ડ ડ્રાફ્ટનો ઉપયોગ કરીને, પેમેન્ટ સ્લીપનો ઉપયોગ કરીને, રસીદનો ઉપયોગ કરીને, આ બધાનો ઉપયોગ કરીને આપણા ખાતામાંથી રૂપિયા ઉપાડી શકો. હોવા જોઈએ, ઉપાડો ત્યારે, બસ એક જ શરત છે, બરાબર ને? બાકી તમે પછી ખાતામાં કંઈ હોય નહીં, તમે આમ સરસ મજાની ચેકબુક લાવો, ચશ્મા પહેરીને જાઓ, બરાબર ને, તો કંઈ ફેર પડે નહીં. આધાર કાર્ડ લઈને જાઓ તો એ પૈસા ઉપડી શકે નહીં. આધાર કાર્ડનો યુઝ કરીને પૈસા ન ઉપડે, આધાર કાર્ડનો યુઝ કરીને ખાતું ખાલી આપણી આધાર કાર્ડ અરે લિંક થાય, બીજું કાંઈ ન થાય બેન. ઓકે, બીજું બચત ખાતાની વિશેષતા છે કે બચત ખાતું ખોલાવો તો બેંક તમને 4% લેખે વ્યાજે આપે છે, બરાબર ને? અત્યારે ઘટાડ્યું હોય તો ખ્યાલ નથી, 3.75 સમથિંગ. ઓકે, બીજું કે જગ લખ્યું છે કે આજના સમયમાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ આ બધાથી પણ બચત ખાતામાં ઉપાડ કરી શકો. પ્રોબ્લેમ એ છે બચત ખાતાનો મોટામાં મોટો કે ઉપાડ અંગેના કાયદા બેંકે નિર્ધારિત કર્યા છે. મતલબ દરેક બેંકનો નિયમ અલગ હોય, ભાઈ ઉપાડ બચત ખાતું ખોલાવો તો મિનિમમ આટલા રૂપિયા તો તમારે રાખવાના જ, બધે બધા 100% રૂપિયા ઉપાડી શકો નહીં, ખબર છે ને? નિયમ હોય કે મિનિમમ 1,000 રૂપિયા તો ડિપોઝિટ તરીકે રાખવાના જ, બરાબર, બધે બધા ઉપાડી શકો નહીં, તો એક કાયદો એ થઈ ગયો. એવો પણ નિયમ હોય કે 1 મહિનામાં કે 1 દિવસમાં કે 1 અઠવાડિયામાં આના કરતાં વધારે રૂપિયા ઉપાડવાના નહીં, આવા નિયમ હોય. તો આ બધા જે નિયમ કાયદાઓ બચત ખાતાને લાગુ પડે, ચાલુ ખાતા નહોતા લાગુ પડતા પણ બચત ખાતામાં પડે. બચત ખાતાનો પેટા પ્રકાર, રિકરિંગ ખાતાની થાપણ જોઈ લો કે આ બચત ખાતાની થાપણોનો પેટા પ્રકાર છે. અને જે વ્યક્તિ એમ કે ભાઈ મારે એક સાથે રૂપિયા બચાવવા નથી, એ હું તો નોકરી કરું છું, દર મહિને મારી સેલરી આવે છે અને દર મહિને મારે અમુક કટકે રકમ બચાવવી છે, તો એ રીતે જે લોકો દર મહિને એક સાથે નહીં કરું પણ દર મહિને મારો 25,000 પગાર આવે, તો 25,000 પગારમાંથી હું એવું નક્કી કરું, બેંકવાળાને કહી દઉં કે રિકરિંગ ખાતું ખોલો અને 25,000 પગારમાંથી દર મહિને 1,000 રૂપિયા હું આમાં જમા કરાવીશ. તો દર મહિને શું થાય કે થાપણ જમા થતી જાય અને એમ કહું 10 વર્ષ સુધી આવું કરીશ, 10 વર્ષ પૂરા થાય એટલે વ્યાજ સહિત મને પાછા આપી દેજો. તો આવું પણ થાય તો આને કેવું ખાતું કહેવાય? રિકરિંગ ખાતું કહેવાય. એટલે અહીંયા જોઈ લો કે વ્યક્તિ એક સાથે બચત કરવા ઈચ્છે નહીં કે ન કરી શકે, તો એ વ્યક્તિઓ શું કરે, દર મહિને કોઈ ચોક્કસ રકમ ખાતામાં જમા કરાવે. મેં એમ કીધું તો 1,000 રૂપિયા, તો 1,000 રૂપિયા તમે જમા કરાવી શકો, બેંક સાથે પહેલા નક્કી કરવું પડે તમારે, બરાબર ને? બીજું કાંઈ હોય નહીં આમાં વિશેષ. તો અહીં લખ્યું છે કે જેમ જેમ તમે મહિને મહિને રૂપિયામાં નાખતા જાઓ એમ થાપણ વધતી જાય,
બરાબર, અને એ થાપણ ઉપર વધતી થાપણ ઉપર વ્યાજ મળતું જાય, બેંક તમને વ્યાજ ઉમેરતી જાય જેમ જેમ રકમ વધે એમ એમ. ઓકે, અને આ જે થાપણ મૂકી એને કેવી થાપણ કહેવાય? રિકરિંગ થાપણ. રિકરિંગ એટલે સતત ને સતત વધતી જતી હોય એવી થાપણ. તો થાપણ વધે તો વ્યાજ વધવાનું. તમે થાપણ જયારે આ ખાતું બંધ કરો ત્યારે તમને થાપણ વ્યાજ સહિત પાછી મળે, બચત ખાતા કરતા વ્યાજ આમાં વધારે મળે, એ યાદ રાખજો. ઓકે, અને ઘણી બધી વખત તમે મહિનેની જે રકમ કીધું હતું મહિને હું આટલા રૂપિયા ભરી દઈશ, એ જો ન ભરો, ભરતા ભૂલી જાઓ, બેંક વાળા તમને રિમાઇન્ડર આપે તોય ન ભરો, તો તમારે શું કરવું પડે? વ્યાજ ની સાથે સાથે દંડ એ ભરવો પડે, નિયમિત ન રહ્યો તો. ઓકે, ચાલો પ્રશ્ન નથી આ તો, બરાબર ને? પ્રશ્ન નથી આ વસ્તુ. બાય ચાન્સ પીપલ માની જાય, કોણ કઈ રીતે માની જાય, ક્યાં માની જાય, શું લેવા માની જાય? કે ચલો, ત્યાર પછીનો ત્રીજો થાપણનો પ્રકાર છે, કયો છે? મુદતી થાપણ. હવે અહીંયા મુદતી થાપણ છે એટલે નામ એવું કામ, ચોક્કસ મુદત એટલે કે ચોક્કસ સમય માટે અહીંયા મૂકવામાં આવે છે થાપણ, બરાબર ને? એટલે આ પણ ખાસ અગત્યની વાત છે આપણા માટે, કે જ્યારે પણ તમે કટકેટ રૂપિયા નહીં બચાવ, અમારી પાસે 5 લાખ રૂપિયા 10 લાખ રૂપિયા એક સાથે પડ્યા જ છે, એક સાથે અમારે રૂપિયા બચાવવા છે. અત્યારે અમારે કઈ ખાસ મોટો ખર્ચ કઈ કામ છે નહીં, એટલે અહીંયા અમારે છે એવી રકમ, મોટી રકમ છે લાંબા ગાળા સુધી બચાવવી છે. તો કયું ખાતું આપણા માટે ઓપ્ટિમાઇઝેશન છે, ઓપ્ટિમાઇઝેશન વાળું મતલબ બેસ્ટ છે? કયું છે? મુદતી થાપણ. અને એની અંદર તેમ જોવા જાવ તો મુદતી થાપણની વિશેષતા છે કે જેટલા પણ આપણે આગળ ખાતાના થાપણોના પ્રકાર જોઈએ ને, બેંક સૌથી વધારે વ્યાજ આપણને મુદતી થાપણો પર આપે છે. આપણે એને બાંધી મુદતની, મેં તમને હમણાં વાત કરી હતી કે બાંધી મુદતની પણ થાપણ કહેવાય, બરાબર? અંગ્રેજીમાં આમ કીધું ફિક્સ ડિપોઝિટ પણ કહેવાય. ઘણા છે ને એને શોર્ટમાં શું કે છે? એફડી કે છે, બરાબર ને? એફડી બહુ શબ્દ પ્રચલિત છે આપણી બધી જગ્યાએ, એફડી. તો એ અહીંયા મુદતી થાપણ જ, બરાબર ને? અને લાંબા ગાળા માટે બચત થાય છે તો આપણને બધાને ખબર છે. અને આમાં પણ ખાસ અગત્યનું છે કે અતિરિક્ત ઉપાડની સુવિધા મતલબ ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આ એફડી ની સામે આપણને મળી શકે. ઓકે, તો એમાં પણ કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, વિશેષતા એ છે આપણે કીધું એમ કે સૌથી વધારે વ્યાજ તમને અહીંયા મળી જાય. ઓકે, ચાલો હવે વેપારી બેંકનું બીજું મુખ્ય કાર્ય જોઈએ. અને કયું છે બીજું મુખ્ય કામ? ધિરાણની સવલતો પૂરી પાડવાનું કામ. હવે ધિરાણ કોને કોને જોઈએ, કોને કોને ઉછીના નાણે જરૂર પડે? મોસ્ટ ઓફ જોઈ લો કે ઘણા બધા લોકો છે રોકાણકારોને જોઈએ, જે લોકો શેર, ડિબેન્ચર, બોન્ડ કંપનીના વારંવાર ખરીદતા હોય, શેર દલાલ ની બધા લોકો, તો એ લોકોને જોઈએ, બ્રોકર લોકોને જોઈએ, સામાન્ય મારી તમારી જેવા વ્યક્તિઓને પણ જોઈએ, ખેડૂતોને ખેતી કરવા માટે જોઈએ, અન્ય કૃષિ વર્ગના લોકો, ઉદ્યોગ વર્ગના લોકો, ધંધા માટે ખાનગી કારણો લીધે કોઈને પેલી હોય છે ને, પર્સનલ લોન ને, એજ્યુકેશન લોન ને, મેરેજ લોન ને, કાર લોન ને, હોમ લોન ને, કેટલી બધી લોન હોય છે. આ બધા પક્ષકારોને પોતપોતાના અલગ અલગ હેતુ માટે ઉછીના નાણાંની જરૂર પડે, તો જરૂર પડે નાણાંની ત્યારે બેંકો પાસેથી આ લોકો ધિરાણ લે છે. બેંક વાળા ખુશી ખુશી ધિરાણ આપે છે, પણ નિયમોને ધ્યાનમાં રાખે. એમ નામ નહીં, તમે માંગવા જાઓ તો બેંક એમનો કે કાલ્યો લઈ લો, બરાબર? એની પ્રોસિજર છે સરસ મજાની. ચાલો, એટલે આ રીતે બેંક છે વ્યાજ લે આપણી પાસેથી, આપણે ઉછીના નાણા આપે અને એમ કે ભાઈ ચોક્કસ સમયમાં તમારે પાછા આપવાના અને વ્યાજ સહિત પાછા આપવાના, એ આપણને શરત. પાછો આપણે ગીરવે મૂકવી પડે એટલા મૂલ્યનું, એના કરતા વધારે મૂલ્યનું શ્યોરિટી આપવી પડે, તે બધું તો છે. પણ બેંક છે આપણે ઉછીના નાણા બેંકમાંથી લઈ એવા, એટલે લોનનું વ્યાજ આપણે બેંકવાળાને હપ્તામાં ભરવું પડશે. જો ન ભરો તો જે મિલકત તમે ગીરવે મૂકી હોય જરાક બેંકવાળા આવીને જપ્ત કરી દે, મોર બોલાવતા બોલાવતા આવે અને જપ્ત કરીને લઈ જાય. ઓકે, બીજું આગળ અહીંયા ખાસ કે જેટલા અલગ અલગ પ્રકારના ધિરાણ છે તો પછી વ્યાજનો દર કેવો હોય અલગ અલગ? હોમ લોનનો વ્યાજનો દર અલગ, કાર લોનનો વ્યાજનો દર અલગ, એજ્યુકેશન લોનનો વ્યાજનો દર અલગ, ઇન્ડસ્ટ્રીયલ લોનનો વ્યાજનો દર, બધાનો, મોર્ગેજ લોનનો વ્યાજનો દર, બધી જેટલા પ્રકારની લોન છે બધા પ્રકારની લોનના વ્યાજદર સરખા હોય નહીં. ઓકે, એની ઉપયોગીતા પ્રમાણે, એના સંદર્ભ પ્રમાણે અલગ અલગ હોય. હવે જોઈ લો કે ધિરાણના પ્રકાર છે ને એક સમયના સંદર્ભે પાડવામાં આવે છે. તો સમયના સંદર્ભે ત્રણ પ્રકાર પડે છે, ટૂંકા ગાળાની લોન, મધ્યમ ગાળાની લોન અને લાંબા ગાળાની લોન. અને બીજો પ્રકાર પડે છે હેતુના સંદર્ભમાં, કે ભાઈ કોણ લે છે, ખાનગી હેતુ માટે લ્યો છો, ખેતી માટે લ્યો છો કે ઉદ્યોગ ધંધા માટે લ્યો છો. ખાનગી માટે આપણે બધા લઈએ છીએ, મેરેજ લોન હોય, કાર લોન છે, બરાબર? આ પર્સનલ લોન છે બધી કેવી કહેવાય? ખાનગી હેતુ વાળી.
બરાબર, આપણે ખેતી કરવા માટે લોન લ્યો તો એગ્રીકલ્ચર લોન કહેવાય, કૃષિ લોન, અને ઉદ્યોગ ધંધા માટે ઇન્ડસ્ટ્રીયલ લોન. હવે અહીંયા ખાસ યાદ રાખજો, ટૂંકો ગાળો છે ને એક વર્ષ માટે હોય, એક થી પાંચ વર્ષ માટે હોય, અને પાંચ વર્ષ કરતા વધારે સમય હોય. આવું એવી રીતે ટૂંકા ગાળાના, લાંબા ગાળાના અને મધ્યમ ગાળાના આ રીતે છે પ્રકાર. બેંક સમયના આધારે પાડે છે, પણ હવે અત્યારે એવું થયું છે કે સમયના સંદર્ભમાં જે ત્રણ પ્રકાર પાડ્યા છે, ઓકે, એનું અત્યારે વર્તમાન સમય મહત્વ રહ્યું નથી. તો જોઈ શકો, મેં હમણાં કીધું હતું એમ કે ટૂંકો ગાળો છે તો કેટલા વર્ષ સુધીના લોનને ટૂંકો ગાળાની લોન કહેવાય, એક વર્ષ સુધીનું. મધ્યમ ગાળો છે, મેં કીધું તો એક વર્ષથી પાંચ વર્ષ સુધીનું ધિરાણ હોય તેને મધ્યમ ગાળાનું કહેવાય, અને પાંચ વર્ષથી પંદર વર્ષ સુધીનું હોય તેને કેવું કહેવાય, લાંબા ગાળાનું કહેવાય. એટલે આ રીતે બેંકો આવા સ્લોટ પાડે છે કે એક વર્ષ કરતા ઓછા સમય માટે લોન લ્યો તો કેવી લોન કહેવાય, ટૂંકા ગાળે. એક બીજું તમારી જાણકારી માટે કહી દઉં, આમાં નથી એવું, ચોપડીમાં નથી એવું, કે જેટલા લાંબા સમયગાળા માટે તમે લોન લ્યો એટલો વ્યાજનો દર વધારો, જેટલો ઓછા સમય માટે લોન લ્યો એટલો વ્યાજનો દર નીચો. આ યાદ રાખજો કોઈ પણ હેતુ માટે. ક્લિયર ને? ચાલો, હા સાચી વાત છે હેતલ બેટા, ઓકે. હવે ત્યાર પછીનું ત્રીજું કામ છે, કયું વેપારી બેંકનું મુખ્ય કામ છે, અને એ છે ચુકવણી અને ઉપાડની સવલત પૂરી પાડવાનું. આપણને ખબર છે, મેં તમને હમણાં કીધું હતું કે વેપારી બેંકની અંદર ગ્રાહકો છે અલગ અલગ થાપણો મૂકે, બેંક સ્વીકારી લે છે, અને થાપણો ખોલીને બેંકના ખાતા નંબર પ્રમાણે રૂપિયા સાચવે, જરૂર પડે તો ગ્રાહકો ઉપાડી પણ શકે છે. તો જ્યારે નાણાં ઉપાડવાની વાત આવે, ચુકવણીની વાત આવે, ત્યારે કઈ રીતે કરી શકાય? તો બેંકો છે આપણને આપણા ખાતામાં રહેલા નાણાં ઉપાડવાની, એમાંથી અન્ય લોકોને ચુકવણી કરવાની પણ સુવિધા આપે છે. હવે કેટલી રીતે આપણે આપણા બેંક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી શકીએ, આખું સરસ મજાનું લિસ્ટ આપણી પાસે છે. ચેક દ્વારા આપણે નાણાં ઉપાડી શકીએ, ઉપાડ ચિઠ્ઠી, બેંકમાં જઈને એક સરસ મજાની ચિઠ્ઠી ભરવાની હોય, રસીદ આપણે જેને ગુજરાતીમાં ઉપાડ ચિઠ્ઠી એવું હોય છે, બરાબર, વિડ્રોલ સ્લીપ અંગ્રેજીમાં એને કહેવાય, દરેક બેંકની અંદર અવેલેબલ હોય છે. અને અત્યારે આઈસીઆઈસી બેંક ને એક્સિસ બેંક ને ઘણી બધી બેંકો ડિજિટલ થઈ ગઈ છે, એટલે સ્લીપના બદલે એક નાનું એવું પીસી રાખે કમ્પ્યુટર, એની અંદર તમે છે કામ ફટાફટ કરી શકો. તો એ પણ છે, ડ્રાફ્ટ પણ તમે કરી શકો. મોસ્ટ ઓફ એક્ઝામનું ફોર્મ ભરવાનું હોય, એક્ઝામની ફી ભરવાની હોય ને, તો એ ડ્રાફ્ટ દ્વારા મોસ્ટ ઓફ ભરવાની થાય છે. એટલે ડ્રાફ્ટ આપો એટલે આપણા ખાતામાં કપાઈ જાય, જેને આપણે એક્ઝામની ફી ભરવાની છે ત્યાં એને ડ્રાફ્ટ મળી જાય. પે ઓર્ડર પણ ઘણી બધી વખત હોય છે, બરાબર, અગિયારમાં ધોરણની અંદર આઈ થિંક, મને ખ્યાલથી બીએ ની અંદર ધંધાકીય સેવાઓ પાર્ટ ટુ, એની અંદર તમને આ તમારા ભણવાના આવ્યું છે પે ઓર્ડર. ત્યાર પછી છે ડેબિટ કાર્ડ, આપણું ફેવરિટ, ક્રેડિટ કાર્ડ, બરાબર ને. કોઈને ખબર છે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ બંને વચ્ચે ડિફરન્સ શું છે? આપણે વારંવાર શબ્દ સાંભળીએ છીએ, ચલો કહો તો મને કોમેન્ટમાં, કે ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ બંને વચ્ચે ડિફરન્સ શું છે? ઉવેશ શાહ એવું કે છે 4999 નું જે કોર્સ છે એ ક્યારથી શરૂ થશે? બેટા એકદમ ટૂંક સમયમાં શરૂ થઈ જવાનું છે, લગભગ મને ખ્યાલ છે ત્યાં સુધી 17 તારીખથી શરૂ થઈ જવાનું છે. કઈ તારીખથી? 17. એટલે વહેલા તે પહેલાના ધોરણે પ્લીઝ જોડે જજો, એટલે એક પણ લેક્ચર તમારો મિસ ન થાય, ઓકે. અને છતાંય ખબર ન હોય, છતાંય ભૂલી જાઓ, કાંઈ પણ ટેન્શન આવે, તો અહીંયા તમારી સામે પેલું રેડ લીટી અહીં નીચે છે, એની અંદર નંબર આવે છે 9924445400 અથવા તો 9894834684, આ નંબર ઉપર પણ તમે ફોન કરીને તમામ ડિટેલ, તમામ માહિતી મેળવી શકશો. ક્લિયર? ઓકે ચાલો, જે મિત્રોએ કોમેન્ટ કરી છે જરાક જોઈ લો એટલે ખબર પડે. એવું નથી બેટા, ડેબિટ કાર્ડ, અને ઘણા બધા એવું લખે છે આમાં કે ડેબિટ કાર્ડ છે ને એ બચત ખાતાને મળે, ક્રેડિટ કાર્ડ છે ચાલુ ખાતાવાળાને મળે, એવું નથી. બચત ખાતાવાળાને ફોન, મને તો ફોન આવે છે તો ઉપાડતો ઉપાડતા થાકી જાઉં છું, કારણ કે એકને એક દિવસે ફોન આવે છે, લેવું છે ક્રેડિટ કાર્ડ, તમારા ખાતામાં ઓફર છે વગેરે વગેરે. એટલે એવું નથી કે ચાલુ ખાતાને વાળે ન મળે. અહીંયા સિમ્પ્લાઇઝેશન એવું છે કે તમારા ખાતામાં બેલેન્સ છે, માની લો મારા ખાતામાં બેલેન્સ છે, જો અહીંયા ધારવું છે તો નાનું હું ધારું, મોટું ધરાય નહીં, એટલે હું એ કહું છું મારા ખાતામાં માની લો 10 લાખ રૂપિયા છે, છે નહીં પણ માની લો કે છે, મારા ખાતામાં કેટલા રૂપિયા છે, 10 લાખ રૂપિયા છે. તો જો મારી પાસે ડેબિટ કાર્ડ હોય, તો ડેબિટ કાર્ડ છે તો હું મેક્સિમમ કેટલા રૂપિયા ઉપાડી શકું, 10 લાખ, એના કરતાં વધારે ઉપાડી શકું નહીં. ખાતામાં જેટલા હોય, બરાબર, જ્યાં સુધી ખૂટે નહીં ત્યાં સુધી તમે ડેબિટ કાર્ડ દ્વારા ઉપાડી શકો, ઓકે. ડેબિટ કરવું મતલબ ઉપાડવું, ઓકે. હવે ક્રેડિટ કાર્ડ કોને કહેવાય? હવે તમે તમારા ખાતામાં નાણાંનું જે બેલેન્સ છે, રોકડ રકમનું બેલેન્સ, એ કેવું નિયમિત જાળવો છો, તમારી પ્રતિષ્ઠા કેવી છે, બેંકમાંથી કંઈ ઉછીને લોન લીધી તો તમે કેટલા સમયમાં પરત કરી, બરાબર, ખર્ચા, ઉપાડ, જમા, આના જે ટ્રાન્ઝેક્શન છે
એ કેટલા પ્રમાણમાં થાય છે, કેટલા સમયથી તે મિનિમમ બેલેન્સ જાળવી રાખ્યું છે, એ બધાના આધારે તમારી એક શાખ પ્રતિષ્ઠા નક્કી થાય કે ભાઈ આ વ્યક્તિ છે એના ખાતામાં ભલે કાંઈ રૂપિયો ન હોય, અથવા તો ભલે માની લો એમ કહો મારા ખાતામાં 10 લાખ નથી, બરાબર વાસ્તવિકતામાં આવી દો, માની લો મારા ખાતામાં 10,000 છે, 10,000 રૂપિયા છે અને આ મેં 10 વર્ષથી સાચવી રાખ્યા 10,000 રૂપિયા, એમાં વધારો નહીં કર્યો અને ઘટાડો નહીં કર્યો, ટ્રાન્ઝેક્શન મારા નિયમિત છે, કોઈ દિવસ રૂપિયો મેં ઉપાડ્યો નથી, આ જમા કરાવીને વાત આવી તો કરાવી પણ ઉપાડ્યો નથી, તો બેંકવાળા એમ કે આ ભાઈ થોડાક ડાયા લાગે છે, ફોન કરીને કહો ડેબિટ ક્રેડિટ કાર્ડની સુવિધા છે, તો મારી ક્રેડિટ નક્કી થાય કે ભાઈ આ ભાઈને મેક્સિમમ 15,000 રૂપિયા સુધી લિમિટ આપવાની, એટલે મને ક્રેડિટ કાર્ડ બેંકવાળા આપશે તો એ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને જ્યારે ક્રેડિટ કાર્ડ લેવા જાવ ને તો બેંકવાળા કહે છે કે આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને મેક્સિમમ તમે કેટલા રૂપિયા ઉપાડી શકશો, 15,000 એની લિમિટ હોય, ક્રેડિટ લિમિટ એને કહેવાય, શાખ મર્યાદા, એટલે મારા ખાતામાં ભલે 10,000 રહ્યા હું કેટલા ઉપાડી શકું, 15,000, પછી આપણી પાસે જમા કરાવવાના એવું નહીં એટલે સાહેબ તો ક્રેડિટ કાર્ડ જ લેવાય ને કેવી મોજ, 10,000 હોય 15,000 ઉપાડી શકો, આ તો ઓવરડ્રાફ્ટ ને કેશ ક્રેડિટ જેવું થયું, બરાબર, એટલે ક્રેડિટ કાર્ડ એવું સરસ મજાનું માધ્યમ છે, તમારી શાખ તમારી પ્રતિષ્ઠા સારી હોય તો તમારા ખાતામાં છે એના કરતા વધારે રૂપિયા તમે ઉપાડી શકો, ઓકે, અને પછી તમારા ભવિષ્યની અંદર જમા કરાવી દેવાના હોય વ્યાજ સાથે, બરાબર, લિમિટની અંદર જમા કરાવી દો સમય મર્યાદામાં તો વ્યાજ ન લાગે, સમય મર્યાદા વટો એટલે બેંકવાળા ધડાધડ તમારા એ જે રૂપિયા નથી ભર્યા એના પર ધમધમાટી વ્યાજ ઉઘરાવી લે, બરાબર, એટલે બહુ મારા જેવો ડાયો માણસ હોય એ શું કરે છે ડેબિટ કાર્ડ લે છે, મેં ક્રેડિટ કાર્ડ હજી લીધું નથી કારણ કે આપણે એટલી બધી ખરીદી કરવા જવું જ નથી તો પછી જરૂર નથી, ઓકે, હા, ત્યાર પછી આપણે પહોંચ્યા હતા એટીએમ ઓટોમેટિક ટ્રેલર મશીન, બરાબર ને, જેમાં આ બંને કાર્ડનો ઉપયોગ કરીને તમે નાણાં ઉપાડી શકો, ઇન્ટરનેટ બેન્કિંગ પણ અત્યારે એવું છે, મોબાઈલ બેન્કિંગ ને, બરાબર ને, તો ઇન્ટરનેટ દ્વારા બેન્કિંગની સુવિધાનો તમે બધો લાભ છે આ રીતે લઈ શકો છો, ઓકે, ચાલો ત્યાર પછી આપણે જોઈ લો ચોથો અને આજનો છેલ્લો ટોપિક કયો છે, આંતર બેન્કિંગ વ્યવહારો કરવા, બેંક છે ને આપણની ગ્રાહકો સાથે તો વ્યવહાર કરે છે પણ એની સાથે સાથે એક બેંક બીજી બેંક સાથે પણ ઘણા બધા વ્યવહારો કરે છે, કયા વ્યવહારો કરે છે એ પણ અહીંયા જોઈ લઈએ, ઓટોમેટિક ટ્રાયલ મશીન નહીં હેતલ બેટા, ઓટોમેટિક ટેલર મશીન, બરાબર ને, તો એ ખાસ જો ને ટેલર એટલે TELLER ટેલર મશીન, ઓકે, હવે અહીંયા જો ખાસ આંતર બેન્કિંગ વ્યવહારમાં છે કે એક બેંક છે બરાબર એ બીજી બેંકને ટૂંકા કે લાંબા સમયગાળા માટે ધિરાણ પૂરું પાડે છે, દાખલા તરીકે એક બેંક છે HDFC ને બીજી બેંક છે ICICI, ICICI બેંક પાસે નાણાં ખૂટી ગયા એક દિવસ માટે તો તરત તાત્કાલિક છે બીજી કોઈ બેંક પાસે પોતાની હેડ ઓફિસ પાસે પહોંચાય એટલો સમય નથી, તો એની એક્ઝેક્ટ બાજુમાં છે HDFC બેંક, તો એક વેપારી બેંક બીજી વેપારી બેંકને એમ કે ભાઈ એક દિવસ માટે રૂપિયા આપો ને ઉછીના બીજા દિવસે તમને પાછા આપી દેશું, તો કેવો વ્યવહાર થયો, આંતર બેન્કિંગ વ્યવહાર થયો, આપણે કેમ એક ઘરે મહેમાન આવ્યા હોય ને શરબત માટે લીંબુ ખૂટી જાય અને તાત્કાલિક તો કે શાક માર્કેટે દોડાય નહીં, એટલે બાજુના પાડોશીમાંથી ફ્રીજમાં આપણે બરાબર તપાસ કરવામાં આવે, બરાબર CID માં મોકલવામાં કે દયા ચેક કરો જરા લીંબુ છે કે નહીં, એટલે ચેક કરવામાં આવે અને એમાંથી લીંબુ એક લઈ લેવામાં આવે, તો આપણો આંતર ઘરનો જે વ્યવહાર છે એવી રીતે આંતર બેન્કિંગ પણ વ્યવહાર થાય, એટલે એક બેંક બીજી બેંકને આ રીતે લાંબા ગાળા માટે કે ટૂંકા ગાળા માટે ધિરાણ આપે છે, ઉદાહરણ તરીકે SBI નામની સરસ મજાની બેંક છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને બીજી છે BOB બેંક ઓફ બરોડા, ઓકે, હાલમાં તે દેના બેંકનું વિલીનીકરણ આ બેંક ઓફ બરોડામાં થયું છે બધા મિત્રો જાણતા હશો, ઓકે, તો અહીંયા માની લો કે SBI બેંક છે બરાબર, SBI બેંકને રૂપિયાની જરૂર પડી એટલે આ બેંક ઓફ બરોડાએ કોને રૂપિયા આપ્યા, SBI ને આપ્યા, પણ SBI ને આપ્યા ત્યારે બેંક ઓફ ઇન્ડિયાએ બેંક ઓફ બરોડાએ કોને પહેલા ફોન કર્યો હશે, મમ્મીને, મમ્મી એટલે કોણ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, મમ્મીને કીધું હશે કે મમ્મી મમ્મી હું અહીંયા છે આ ભાઈને આ બેનને રૂપિયા આપું છું, એટલે અહીંયા સૌથી પહેલા જાણ કોની કરવી પડે, મધ્યસ્થ બેંકને કેવું પડે કે બેંક ઓફ બરોડાએ કેવું પડે કે અમે આટલા રૂપિયા આટલા દિવસ માટે SBI ને વાપરવા માટે આપીએ છીએ, એટલે મધ્યસ્થ બેંકને પણ જાણ રહે આ વ્યવહાર કોન્સેપ્ટની, ઓકે, જો લખ્યું છે કે ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંકને મધ્યસ્થ બેંકના મધ્યસ્થીથી આપે એને શું કહેવાય, કોલ મની કહેવાય, અને આ જે ધિરાણ આપ્યું એના ઉપર જે વ્યાજનો દર કહેવાય એને શું કહેવાય, કોલ મની રેટ, પરીક્ષામાં 1 માર્કમાં કે 2 માર્કમાં વારંવાર પૂછાય છે, ખાસ યાદ રાખજો, ઓકે, એટલે ટૂંકા ગાળાનું ધિરાણ જો લ્યો અને ટૂંકા ગાળાનું ધિરાણ એક બેંક બીજી બેંક પાસેથી લે એને શું કહેવાય, કોલ મની, અને આવા ધિરાણ ઉપર જે વ્યાજનો દર લેવાય એને શું કહેવાય, કોલ મની રેટ, તો આ બધા કેવા વ્યવહારો થયા, આંતર બેન્કિંગ વ્યવહારો થયા, ક્લિયર ને, એટલે આ રીતે છે અહીંયા આપણું કામ બરાબર આવું છે,
વેપારી બેંક અત્યારે આપણને આ રીતે ટોટલ કાર્યો આપે છે, બરાબર. આ પાંચમું પણ કાર્ય છે, એના પછી ગૌણ પણ કાર્યો છે, એ વળી પાછા આપણે લાઈવ લેક્ચરમાં આવશું ત્યારે મળશું, બરાબર. તો અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ. કોઈને પણ કઈ ડિફિકલ્ટી હોય, પૂછવું હોય તો ફટાફટ મને અહીંયા પૂછી શકો છો, નહીતર આપણે પૂરું કરીએ. ઓકે, હા, આવતીકાલે પણ ડેમો લેક્ચર છે જ. હવે લાસ્ટ છે કે નહીં એ તો મને ખ્યાલ નથી, પણ હા, મારો 8 વાગ્યે જ છે લેક્ચર. 8 વાગ્યે છે કે વહેલા છે આઈ થિંક ખ્યાલ નથી, પણ છે ખરા, બરાબર. એટલે જરાક જોઈ લેજો. સર, તમારા ઓલ્ડ લાઈવ વિડીયો લેક્ચર યુટ્યુબમાં કેમ નથી મૂકતા? બેટા છે જ, યુથ વિદ્યાકુલ નામની ચેનલમાં જશો એટલે તમને તરત સરસ મજાના મળી જશે. ઓકે, બારમાની પરીક્ષા લેવાશે તો બેટા કાલ ખબર પડે કે બારમાની પરીક્ષા લેવાશે કે નહીં લેવાય, બરાબર ને. એસપીસીસીમાં મેન્ટી, બેટા આ ઇકોનોમિક્સની મેન્ટી પૂરી થાય એટલે શોર આપણે રાખશું, બરાબર ને. આપના લાઈવ લેક્ચર વિદ્યાકુલમાં રહેશે, હા શોર રહેશે, બરાબર ને. કાલની ચિંતા બહુ થાય છે બેટા, ચિંતા કર્યા કોનું ભલું થયું છે, બરાબર ને. અને ચિંતા કરવાની જરૂર નથી, સરકાર છે સરસ મજાની વાત છે, મને કોન્ફિડન્સ છે પરીક્ષા લેવાની જ છે સરકાર, ગમે એમ કરીને, ઓનલાઈન ઓફલાઈન ગમે એમ કરીને લેશે, બરાબર ને. માણસની ડેટ થઈ જાય તો રિકરિંગ ખાતોની એમાઉન્ટ કોને મળે? એની અંદર એક સરસ મજાનો બેંકવાળા ખાતું ખોલાવતી વખતે એક શબ્દ વાપરે છે, નોમિની. નોમિની એટલે વારસદાર, કે તમને કંઈ થઈ જાય તો તમારી ડિપોઝિટ કોને મળે? તો જેની અંદર તમે નોમિનીનું નામ લખ્યું હોય, નોમિનીમાં જેનું નામ એને મળે, એ પિતા પુત્ર પત્ની કાકા દાદા મામા કોઈ પણ હોઈ શકે, ઇન્ટરેસ્ટ જેનું નામ હોય એને મળે. ઓકે, બીઓબી એટલે બેંક ઓફ બરોડા, બીઓબી બેંક ઓફ બરોડાનું શોર્ટ ફોર્મ છે. આઈએએસ ઓફિસર વિશે સમજાવ, બેટા આઈએએસ ઓફિસર વિશે મને માત્ર એટલો ખ્યાલ છે કે યુપીએસસીની એક્ઝામ છે, 6 ટ્રાયલ લગાતાર તમે આપી શકો છો. માની લો 2021માં મેં શરૂ કર્યું, 21, 22, 23, 24, 27, આમ 6 વખત હું આપી શકું, બરાબર. પછી આપી શકો નહીં, મારું કામ પૂરું. એટલે આ રીતનું કામ છે યુપીએસસી. બેચલરની ડિગ્રી હોય તમારી પાસે એટલે તમે તૈયારી કરી શકો છો, બરાબર ને. બીકોમ, બીએ, બીએસસી કોઈ પણ સ્ટ્રીમમાં તમે બેચલર ડિગ્રી કરી હોય યુપીએસસીની એક્ઝામ માટે તમે એપ્લાય કરી શકો. પણ હા, એના વિષય બહુ છે, મહેનત રેગ્યુલર લગાતાર કરો તો તમારું કામ પોસિબલ બને. ઓકે, ચલો. એસબીઆઈ નું ફૂલ ફોર્મ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. ઓકે, ચલો આપણે આવતીકાલે બધા પાછા મળીએ. અને આવતીકાલે છે પછીનું ચેપ્ટર, સરસ મજાનું 9મું ચેપ્ટર. અને 9મા ચેપ્ટરમાં પણ સરસ મજાનો એક ચેપ્ટર છે, હુંડિયામણનો દર. એ હુંડિયામણનો દર છે, બરાબર, એક્સચેન્જ રેટ, ફોરેન કરન્સી, એના વિશેની સરસ મજાની જાણકારી, જનરલ નોલેજનો મુદ્દો છે. એટલે એક્ઝામ માટે નહીં પણ ખાલી જાણવા માટે પણ આવજો તો તમને બહુ સરસ સરસ માહિતી આની અંદર મળશે, બરાબર ને. એટલે આ રીતે જોવા જાવ તો હુંડિયામણનો દર શું છે, એનો મતલબ શું થાય, ફૂલ ફોર્મ શું છે, કયા દેશમાં કેટલો ભાવ છે, આપણા દેશમાં કઈ રીતે હુંડિયામણના દરની ગણતરી થાય છે, કઈ રીતે વધે ઘટે તો કોના ઉપર શું અસર પડે, બધી ડિટેલ એ ટુ ઝેડ જનરલ નોલેજની ડિટેલ આપણે આવતીકાલે આપવાના છીએ. 8 વાગ્યાનો પાછો ટાઈમ છે. 9મા ચેપ્ટરમાં કયો ટોપિક લેવાના છીએ? હુંડિયામણનો દર. બહુ બધો કોમ્પ્લિકેટેડ ટોપિક છે, પણ આપણે એકદમ સરળતાથી આમ, બરાબર, સત્યનારાયણ ભગવાનની કથાના શીરાની જેમ ગળામાં ઉતરી જાય એવી રીતે આપણે ભણવાના છીએ. તો બધાને મોજ આવશે, ક્લિયર, એટલે ભૂલ્યા વગર આપણે જોડાઈ જશું. ઓકે ને, ચાલો આવતીકાલે આપણે બધા મિત્રો મળીએ. ઓકે, ચાલો આવજો.